નમસ્કાર દર્શક મિત્રો, ભવિષ્યવાણી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે દીપા. દરરોજની જેમ આજે પણ સ્ટુડિયોમાં શાસ્ત્રીજી ઉપસ્થિત છે, તેમનું સ્વાગત કરી લઈએ. શાસ્ત્રીજી, સ્વાગત છે આપનું. શાસ્ત્રીજી, દરરોજ આપણે પંચાંગ વિશે, દિન મહિમા વિશે જાણતા હોઈએ છીએ, એ જ અનુક્રમને અનુસરીએ. જી, સૌ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ. આજે તારીખ 25 ફેબ્રુઆરી 2020 અને મંગળવારનો દિવસ છે. ફાગણ મહિનો ચાલી રહ્યો છે અને એમાંય સુદ પક્ષ ચાલી રહ્યો છે. ફાગણ મહિનાની સુદ બીજ છે. ચંદ્ર મહારાજ કુંભ રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે. કુંભ રાશિના મૂળાક્ષરો છે ગ, સ, સ અને શ. ચંદ્રનું નક્ષત્ર એ પૂર્વભાદ્રપદ છે. આજનો યોગ સિદ્ધિ અને કરણ બાલવ. શાસ્ત્રીજી, હવે દિન મહિમા વિશે જણાવશો. દર્શક મિત્રો, પંચક ચાલી રહ્યું છે અત્યારે, સાથે સાથે પ્લુટો ગ્રહ છે. એ પ્લુટો ગ્રહ આજે સવારે 9 કલાકે એ પોતે રાશિ પરિવર્તન કરવાનો છે અને મકર રાશિમાં આ પ્લુટો ગ્રહ પ્રવેશ કરશે. આજે બપોરે 3:47 થી સાંજે 5:13 સુધી રાહુકાલ રહેશે, સોરી શુભ ચોગડિયું રહેશે, અને રાહુકાલ બપોરે 3 થી સાંજે 4:30 સુધી રહેશે. શાસ્ત્રીજી, રાશિફળ વિશે વાત કરીએ. મેષ, વૃષભ અને મિથુન. સૌપ્રથમ મેષ રાશિના જાતકો, આજે મન વિચારની અંદર મગન થઈ જાય. તમારા આરોગ્યના અનુસંધાનમાં વિશેષ તકેદારી રાખવાની છે. આજનો દિવસ તમારે શાંતિથી પસાર કરવો. જી હા, પરદેશના કાર્યો તમારા દ્વારા થઈ શકે છે. વૃષભ રાશિના જાતકો, આજે તમને લાભ મળતો જણાય. સુખ અને સંપત્તિ આજે વધતી જણાય છે. ગૂઢ જ્ઞાનમાં આજે તમને રસ વિશેષ જાગશે અને બપોર પછી ધનલાભ થઈ શકે એમ છે. મિથુન રાશિના જાતકો, આજે સંતાન સંબંધી કાર્યો વિશેષ રહે. ભાષાની અંદર તમારે વિશેષ સાવધાની રાખવાની છે. થોડી નાની મોટી મુશ્કેલી સર્જાય પણ આજનો દિવસ તમારે શાંતિથી વિતાવવો અત્યંત સલાહભર્યું છે. જી. શાસ્ત્રીજી, હવે કર્ક સિંહ અને કન્યા વિશે વાત કરી લઈએ. કર્ક રાશિના જાતકો, આજે તમે થોડા લાગણીશીલ થઈ જાઓ તેવી પરિસ્થિતિ પણ બને. તમને ધન પ્રાપ્તિના અવસરો પ્રાપ્ત થઈ શકે એમ છે. આવકના સાધનો થોડા વધુ સુગમ થશે, એટલે કે તમારે આવક પ્રાપ્ત કરવાની જુદા જુદા રસ્તા પણ આજે ખીલશે. અને જી હા, પ્રેમ સંબંધોમાં આજે વિશેષ પ્રગતિ જણાય. સિંહ રાશિના જાતકો, જીવન સાથી સાથે આજે વિશેષ તમારા દ્વારા ચર્ચા થાય. આરોગ્યના અનુસંધાનમાં થોડી આજે તમે પણ તકેદારી રાખજો અને ખોટા મતભેદથી તમે દૂર રહેજો. હવે દીપાબેન, ખોટા મતભેદથી દૂર રહેજો એટલે શું છે કે માણસે વાત તો કરવી પડે, ચર્ચા તો કરવી પડે, પણ શું થાય કે એવું લાગે કે હવે આ વાત જરા વણસી શકે છે, તો ત્યાં એ વાતને તમે છોડી દેજો. એટલે મતભેદથી દૂર રહેવું એટલે આવી રીતે દૂર રહેવું અને મનમાં શુભ કાર્યો કરવાની પણ તમને ઈચ્છા થાય. કન્યા રાશિના જાતકો, આજે નોકરીની અંદર તમારે વિશેષ સાવધાની રાખવાની છે. આરોગ્ય બાબતે તમને ચિંતા સતાવે, તમને નવી તક આજે પ્રાપ્ત થઈ શકે એમ છે. માટે સાવધાન રહેજો અને થોડા ચોક્કસ રહેજો. જૂના રોકાણથી તમને આજે લાભ થઈ શકે એમ છે. જી શાસ્ત્રીજી, કોલર મિત્ર એક જોડાઈ ગયા છે. જલ્પાબેન, જણાવશો કોની માટે પ્રશ્ન છે આપને અને એમની જન્મ તારીખ? બરોડા. હવે પ્રશ્ન એવો છે કે મારે એની જે એક વખત છૂટું થયું છે, આ બીજી વાર મેરેજ કરવાનું છે, વિધિ સંપન્ન કરાવેલ છે, તો છોકરાનું ના મેળાપક કરાવડાવવો છે. હવે જે તમારે મેળાપક કરાવડાવવાની ઈચ્છા છે તો એનો ઘણો બધો સમય જોઈતો હોય છે. મેળાપક કરવું એ કોઈ નાની વાત નથી, એ સમય માંગી લે છે. એટલે કાર્યક્રમના અંતમાં મારો ટેલિફોન નંબર એ સ્ક્રીન ઉપર ફ્લેશ થાય છે અને બેન બોલશે પણ ખરા, તે સાંભળજો. હવે પણ આ જન્મ કુંડળીની જે તમે વાત કરી છે, તમારી દીકરી, તો દીકરીની જન્મ કુંડળીમાં લગ્નેશ પોતે સપ્તમ સ્થાનનો સ્વામી સ્વગૃહી છે. સાથે સાથે એ સ્વગૃહી જે નવમાંશ કુંડળીમાં ઉચ્ચનો રાહુ સાથે બિરાજમાન છે, અત્યારે રાહુની અંદર શુક્રનું અંતર પણ ચાલે છે. આ જે જન્મ કુંડળી છે તે જન્મ કુંડળીને જોતા મને કંઈ બહુ મોટી મુશ્કેલી દેખાતી નથી, પણ એક બાબતની સાવધાની અવશ્ય રાખવી પડશે. તમારી દીકરીએ થોડો વિવેક, સંયમ અને વાણી વર્તન જે છે એમાં તમારી દીકરી જે છે એ પોતે અવશ્ય એ સાવધાન રહે છે જ અને રહેતી જ હશે,
પણ એ સાવધાનીમાં થોડો વધારે ઉમેરો કરવાની આવશ્યકતા છે. અને બીજી અગત્યની બાબત કે જ્યારે પણ હવે મેળાપક કરે તમે જ્યાં સગપણ કરો તો એ બાબતે થોડી ચોકસાઈ કરી લેજો કે સામો પક્ષ જે કંઈ કહે છે એ બધું સત્ય તો છે ને, એ બાબતની તમારે ચોકસાઈ અવશ્ય કરવી જોઈએ. બિલકુલ. વધુ એક કોલર મિત્ર જોડાઈ ગયા છે. ઉન્નતિ, જણાવશો કોની માટે પ્રશ્ન? મારા ભાઈ માટે છે. જી, જન્મ તારીખ? 25/9/2004. સમય? 7:44 PM. સ્થળ? આંકલાવ. ફરી એક વખત કહેજો. આંકલાવ. પ્રશ્ન? આપનો ભાઈ 10મા ધોરણમાં છે અને તેનું ભણવાનું કેવું રહેશે અને ભવિષ્ય કેવું રહેશે તેના અનુસંધાનમાં તમે પ્રશ્ન પૂછ્યો છે. બેન, તમારા જો ભાઈ છે એ ભાઈને અત્યારે રાહુની મહાદશા ચાલે છે, રાહુની અંદર શુક્રનું અંતર પણ ચાલે છે, એટલે એક પરિસ્થિતિ એવી જાય થાય કે આ 10મા ધોરણના સમયમાં જ તમારા ભાઈને થોડું વિશેષ રંગરાગની ઈચ્છા થાય, થોડા મોજશોખ વધી જાય, મિત્રો વધી જાય તેવું પણ બની શકે એમ છે. એટલે એક કામ અવશ્ય કરવું કે તમારા દીકરાએ હનુમાન ચાલીસાનો પાઠ હમણાં અવશ્ય કરવો. સવારે એક વખત અને રાત્રે એક વખત હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરવો. અને તમે મને એવું પણ પૂછ્યું કે તેનું રિઝલ્ટ કેવું આવશે, તો રિઝલ્ટ કેવું આવશે એ બાબતનો જવાબ તો હું દીપાબેન આપણે આપતા નથી. એટલા માટે કે પ્રારબ્ધ, પુરુષાર્થને પ્રારબ્ધનું બળ આપવા માટેનો આ કાર્યક્રમ છે. અને સામાન્ય રીતે આપણે કહીએ છીએ પણ ખરા, પણ વિદ્યાર્થી મિત્રોને જો હું કંઈ પણ કહું, માની લો દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ તમારું રિઝલ્ટ 85% ઉપર આવશે, તો હવે જો વિદ્યાર્થીની ચંદ્ર અહીંયા નબળો હોય તો વિદ્યાર્થીની માનસિકતા ફરી જાય અને કંઈ કરે જ નહીં, બરોબર, તો એ રિઝલ્ટ નબળું પડે. અને જો હું એમ કહું કે ભાઈ રિઝલ્ટ તો ઘણું નબળું આવશે, તો એવા સંજોગોમાં જો અહીંયા ચંદ્ર બહુ ખરાબ રીતે અને દેહસ્થાનનો સ્વામી બહુ ખરાબ રીતે દૂષિત હોય એની જન્મકુંડળીમાં, તો વિદ્યાર્થી ખૂબ જ હતાશ થઈ જાય. એટલે આપણે પરિણામની વાત અહીંયા કરતા નથી, વાત ફક્ત પુરુષાર્થને પ્રારબ્ધનું બળ આપવાની વાત છે. એટલે હનુમાન ચાલીસાનો પાઠ તમારો ભાઈ અવશ્ય કરે, સફળતાની શક્યતા ઘણી બધી વધી જશે. વધુ એક કોલર મિત્ર જોડાઈ ગયા છે. મનોજભાઈ, જણાવશો કોની માટે પ્રશ્ન? જન્મ તારીખ? મેડમ, મારી જન્મ તારીખ 11/1980. સમય? સવારે 3:35. અને સ્થળ? સુરત સિટી. જી, હવે પ્રશ્ન જણાવશો આપનું. મેડમ, ઘણા સમયથી મારા ધંધાની અંદર ખરાબ ચાલી રહ્યું છે, એની માટે પ્રશ્ન પૂછો. હા, ઘણા વખતથી તમારા વેપારની અંદર નાની મોટી મુશ્કેલીઓ સર્જાઈ રહી છે, આ અનુસંધાનમાં તમારો પ્રશ્ન છે. જો મારા ભાઈ, તમારી જન્મકુંડળી અત્યારે જે કોઈ પ્રકારે બની છે, કન્યા લગ્નની જન્મકુંડળી બની છે, સાથે સાથે તમારી જન્મકુંડળીમાં દશાના અનુસંધાનમાં વાત કરીએ તો રાહુની અંદર કેતુનું અંતર ચાલે છે. હવે જે કોઈ પ્રકારે અહીંયા પરિસ્થિતિ બની છે વેપારના અનુસંધાનમાં, વેપારનો સ્વામી અત્યારે બુધ અસ્તનો તમારી જન્મકુંડળીમાં પણ છે, વક્રી પણ છે, અને અત્યારે આકાશમાં પણ આ ગ્રહ નીચ વક્રી અને અસ્તનો થયેલો છે, એટલા માટે આ પ્રકારની પરિસ્થિતિ રચાય છે. લગભગ તમને કહું કે 2020ના જૂન મહિના પછી તમારે વેપારની અંદર પરિસ્થિતિ ખૂબ જ સારી બનશે. તમારે અવશ્ય ગણેશજીની ઉપાસના કરવાની છે, ઓમ ગમ ગણપતે નમઃ આ મંત્રની એક માળા કરવાની છે અને ગણેશજીનો ચાંદીનો સિક્કો તમે અવશ્ય તમારા ખિસ્સામાં રાખજો. વધુ એક કોલર મિત્ર જોડાઈ ગયા છે. જય, જણાવશો કોની માટે પ્રશ્ન? જન્મ તારીખ? મારા માટે. જન્મ તારીખ જણાવશો? જય, જન્મ તારીખ જણાવશો? લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. શાસ્ત્રીજી, હવે રાશિફળ વિશે વાત કરી લઈએ. તુલા, વૃશ્ચિક અને ધન. તુલા રાશિના જાતકો, આજે તમારે ખોટા કકળાટથી બચવાનું રહેશે. તમે સારી રીતે કાર્ય કરી શકો છો તેવી પૂર્ણ શક્યતા પણ છે. તમારી કલ્પના શક્તિ આજે વધુ બળવાન બનશે, પણ તેમ છતાંય તમારે ગુસ્સા ઉપર વિશેષ કાબૂ રાખવાનો છે. વૃશ્ચિક રાશિના જાતકો, સરકારી કાર્યો આજે થાય, સરકારી કાર્યો અટક્યા હોય તો આગળ પણ ધપે, પણ તમારે હિંમત રાખવી પડશે. મુશ્કેલી જતી રહેશે એ વાત નક્કી છે, પણ તમારે શાંતિથી નિર્ણયો અવશ્ય લેવા. ધનરાશિના જાતકો, આજે માતાના આરોગ્યના અનુસંધાનમાં તમારે વિશેષ સાવધાની રાખવાની.
અને તમારે પણ તમારું આરોગ્ય આજે જાળવવાનું છે તે વાત તમે ભૂલી ન જતા ગણેશજીની ઉપાસના આજે અવશ્ય કરજો અને ખોટી ચર્ચાથી આજે દૂર રહેજો। વધુ એક કોલર મિત્ર જોડાઈ ગયા છે, રાહુલભાઈ જણાવશો કોની માટે પ્રશ્ન, જન્મ તારીખ? મારા માટે। જી જણાવશો જન્મ તારીખ? 7/7/95। ફરી એક વખત કહેજો। 7/7/95। પ્રશ્ન સોરી, સમય અને સ્થળ? અમદાવાદ। સમય નથી તમારી પાસે? બોલો। 9 વાગ્યા। સવારે કે રાત્રે? સવારે। હવે પ્રશ્ન? સવારે। પ્રશ્ન જણાવશો રાહુલભાઈ? હલો, પ્રશ્ન જણાવશો રાહુલભાઈ? સંપર્ક અપાઈ ગયો છે, વધુ એક કોલર મિત્ર જોડાઈ ગયા છે, જણાવશો કોની માટે પ્રશ્ન છે આપને? સંદીપભાઈ જણાવશો કોની માટે પ્રશ્ન? મારા માટે। જન્મ તારીખ? સંદીપભાઈ જન્મ તારીખ જણાવશો? ટેકનિકલ ખામી સર્જાઈ છે શાસ્ત્રીજી, આપણે રાશિફળ વિશે જ વાત કરીએ હવે। જી, આપણે વળી પાછા રાશિફળ તરફ આપણે આગળ વધીએ છીએ। મકર રાશિથી આપણે આપણી યાત્રાનો ફરી પ્રારંભ કરીએ। વારસાઈ સંબંધે મકર રાશિના જાતકોને આજે ચર્ચા થાય, મનમાં થોડી તમારા અવઢવ પણ રહે, તમારા સંતાનનો પ્રવાસ આજે દેખાય છે, આજનો દિવસ કુલ મળીને શાંતિથી વીતશે। કુંભ રાશિના જાતકો, આજે તમારા મનમાં શુભ ભાવ જાગશે, ત્યાગ વૃત્તિ આજે વધારે જાગી શકે છે, ભક્તિ તરફ તમારું મન આજે વિશેષ વળશે અને મનની અંદર ચિંતન અને મનન આજે વધુ થઈ શકે એમ છે। મીન રાશિના જાતકો, ખાસ કરીને વિદ્યાર્થી મિત્રોએ આજે વિશેષ સાવધાની રાખવાની છે અને ગૃહસ્થ વ્યક્તિઓ જે છે તેમણે સંતાન લક્ષી પ્રશ્નો પણ આજે અવશ્ય જોવા પડે। ઇલેક્ટ્રોનિક સાથે જે જાતકો સંકળાયેલા છે તે જાતકોને આજે વિશેષ લાભ મળતો જણાય છે અને જમીન અને મકાનથી પણ મીન રાશિના જાતકોને આજે સુખ મળે। વધુ એક કોલર મિત્ર જોડાઈ ગયા છે, ચંદ્રકાંતભાઈ જણાવશો કોની માટે પ્રશ્ન, જન્મ તારીખ? વધુ એક કોલર મિત્રનો સંપર્ક કરી લઈએ, જણાવશો કોની માટે પ્રશ્ન? મારા માટે છે। સમય? હેલો, તારીખ અને સમય? હેલો, 14/11/1993। સમય? બપોરે 2:24। અને સ્થળ? સ્થળ કઠલાલ। પ્રશ્ન જણાવશો? અમારે લગ્ન જીવનમાં થોડુંક બનાવ થઈ જાય। લગ્ન જીવનની અંદર અણબનાવ થઈ જાય છે, આ જે કોઈ પણ અહીંયા પ્રશ્નો રચાયા છે તેના અનુસંધાનમાં જે પરિસ્થિતિ રચાઈ છે તો જન્મકુંડળીની અંદર કુંભ લગ્નની જન્મકુંડળી છે, લગ્નેશ પોતે સ્વગૃહી છે, સપ્તમેશ જે પ્રકારે ગોઠવાયેલો છે એ પ્રકારે નાની મોટી મુશ્કેલી રચાય છે। તમે જે કોઈ વાત કરી કે લગ્ન જીવનની અંદર અણબનાવ થઈ રહ્યો છે તો આ અનુસંધાનમાં હું કંઈ બહુ મોટી મુશ્કેલી જોતો નથી, થોડીક સાવધાની અવશ્ય રાખવાની છે, એટલા માટે કે જે પ્રકારે અહીંયા સપ્તમેશ પડ્યો છે એ નીચનો થઈને પડ્યો છે એટલે આ પ્રકારની પરિસ્થિતિ રચાય છે। ઓમ શ્રી સૂર્યદેવાય નમઃ આ મંત્રનો એક જાપ કરો, સાથે સાથે તમારે અને પત્નીએ દર રવિવારે કુળદેવીના મંદિરે અવશ્ય જવું, રવિવારે થઈ શકે તો સફેદ વસ્ત્ર તમારે ધારણ કરવા અને ગોળ દર મંગળવારે ગણેશજીને અર્પણ કરવો। વધુ એક કોલર મિત્ર સંદીપભાઈ જોડાઈ ગયા છે, જણાવશો કોની માટે પ્રશ્ન છે આપને? તારીખ? જન્મ તારીખ જણાવશો સંદીપભાઈ? 1984। સંદીપભાઈ? ચંદ્રકાંતભાઈ જોડાઈ ગયા છે, જણાવશો કોની માટે પ્રશ્ન, જન્મ તારીખ? 6/5/1956। સમય? મારા ભાઈ મારી જમીન લઈ લે છે। ચંદ્રકાંતભાઈ સમય અને સ્થળ પણ જણાવશો? 6/5/1956 લુણાવાડા, સાંજે 6:15 લુણાવાડા પંચમહાલમાં। પ્રશ્ન? મારા ભાઈ મારી જમીન એમના નામે કરી લે છે, તકલીફ છે।
એમણે જે કોઈ સમસ્યા બતાવી છે કે એમના ભાઈ જમીન અનુસંધાનમાં નાની મોટી મુશ્કેલી ઊભી કરે છે એમના માટે. અત્યારે શુક્રની મહાદશા ચાલે છે, શુક્ર તેમનો લગ્નેશ પોતે ભાગ્યસ્થાનમાં પડ્યો છે પણ એ રાહુ સાથે જોડાયેલો છે, સાથે સાથે ભાઈ નાનો છે કે મોટો? હલો, હવે ફોન કપાઈ ગયો છે, સંપર્ક કપાઈ ગયો છે. પણ જો મોટો ભાઈ હશે, જો આપણે માની લઈએ કે મોટો ભાઈ હશે અથવા નાનો ભાઈ હશે, આ બેમાંથી કોઈ પણ પરિસ્થિતિ હશે તો પણ કંઈ બહુ મોટી મુશ્કેલી સર્જાશે નહીં, આનો નિરાકરણ આવી જશે. હું કોઈ પણ પ્રકારની વાંધાજનક પરિસ્થિતિ જોતો નથી. તમારે ગણેશજીની ઉપાસના અવશ્ય કરવી, ઓમ ગમ ગણપતે નમઃ અને ગણેશ અથર્વશેષનો પાઠ અવશ્ય કરવો અને ગણેશજીને પોતાનો સંકલ્પ અર્પણ કરવો જેથી કરી તમારી જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિનો નિકાલ આવે. બિલકુલ. દર્શક મિત્રોને વિનંતી કરવા માંગીશ કે સમયનો અભાવ હોય છે, વધુમાં વધુ કોલર મિત્ર જોડાઈ શકે, તેમનો પ્રશ્ન જાણી શકીએ તેવો જ અમારો પ્રયાસ હોય છે. એટલે પહેલા તમે તારીખ, સમય, સ્થળ અને પ્રશ્ન એ તમામ વિગતો તમારી પાસે રાખો અને ત્યારબાદ જ કોલ કરો. વધુ એક કોલર મિત્ર રસિકભાઈ જોડાઈ ગયા છે. રસિકભાઈ જણાવશો કોની માટે આપને પ્રશ્ન છે? હેલો મેડમ. રસિકભાઈ જણાવશો કોની માટે પ્રશ્ન છે આપને? નૈનાબેન જોડાઈ ગયા છે, જણાવશો જન્મ તારીખ નૈનાબેન? જન્મ તારીખ છે 5/11/96. ફરી એક વખત 5/11/96. જન્મ નો સમય છે રાત્રે 10:30. જન્મસ્થળ છે ભરૂચ જિલ્લામાં. તો એનું મેરેજ માટે કેવું મળશે અને કયા સમયમાં મેરેજ થશે? સામું પાત્ર કેવું મળશે તેના અનુસંધાનમાં અને લગ્ન ક્યારે થશે તેના અનુસંધાનમાં તમારો પ્રશ્ન છે. તમે જે વાત કરી કે પાત્ર કેવું મળશે, તો પાત્ર શું સમજવાળું મળશે, ભણેલું ગણેલું પાત્ર મળશે, એટલે તમે ચિંતા ના કરો. બીજી અગત્યની બાબત કે જે પ્રકારે તમે વાત કરી કે લગ્ન ક્યારે થશે, તો તેના અનુસંધાનમાં આપણે વાત કરીએ કે ગુરુ ઉપરથી ગુરુ મહારાજ અત્યારે પસાર થઈ રહ્યા છે. બિલકુલ નિસંકોચપણે અત્યારે પૂર્ણ કળાએ લગ્નનો યોગ ચાલી જ રહ્યો છે. આ વર્ષની અંદર આ દીકરીના લગ્ન થઈ જવા જોઈએ. વધુ એક કોલર મિત્ર જોડાઈ ગયા છે. કૃષ્ણાભાઈ જણાવશો કોની માટે પ્રશ્ન? અભ્યાસના અનુસંધાનમાં તમે પ્રશ્ન પૂછ્યો છે, આ જે જાતક છે અભ્યાસના અનુસંધાનમાં આપણે વાત કરીએ કે 2007માં તેનો જન્મ છે. હવે ચોથા સ્થાનનો જે સ્વામી છે ચંદ્ર મહારાજ એ પોતે 7મા સ્થાનમાં બિરાજમાન થયેલો છે અને 11મા 12મા ધોરણનો જે સ્વામી છે એ પોતે 12મા સ્થાનમાં ગયેલો છે. એટલે એક પરિસ્થિતિ એવી રચાય કે આપના જે સંતાન છે તેને 10મા અને 12મા ધોરણમાં અભ્યાસની અંદર નાની મોટી મુશ્કેલી સર્જાય, પણ હિંમત હારવાની નથી, સૂર્યદેવની ઉપાસના કરવાની છે. સૂર્યદેવનું સિદ્ધ કરેલું યંત્ર તેમણે પાકીટમાં રાખવું, માણેકનું રત્ન પણ એ પોતે પહેરી શકે છે. અને બીજી અગત્યની બાબત કે આ જે તમારું જાતક છે એટલે કે સંતાન છે, દીકરો છે કે દીકરી હું જાણતો નથી, પણ બીજી એક બાબત એવી પણ છે કે એનો થોડો આર્ટિસ્ટિક રસ થોડો વધારે હોય, થોડો શોખીન હોય, મિત્રો સાથે હળવા મળવાનું આને થોડું વધારે ગમે, એટલે તમે તમારા દીકરાને આ અનુસંધાનમાં પણ સલાહ આપતા રહેજો. અને બીજી અગત્યની બાબત કે લગ્નેશ પોતે મંગળ છે એટલે અવશ્ય દીકરાએ ગુસ્સો શાંત રાખવો, મન શાંત રાખવું અને એકાગ્ર ચિત્તે અભ્યાસ કરવો. અને એક બીજી બાબત, આંખની બીમારીથી જરા વધારે સાવધાન રહેવું જોઈએ. શાસ્ત્રીજી વધુ એક કોલર મિત્ર જોડાઈ ગયા છે. હસમુખભાઈ જણાવશો કોની માટે પ્રશ્ન છે આપને? જન્મ તારીખ? હા, જન્મ તારીખ 3/3. ફરી એક વખત કહેજો હસમુખભાઈ. 3/3/76. સમય હસમુખભાઈ સમય જણાવશો. જીતેન્દ્રભાઈ જોડાઈ ગયા છે. જીતેન્દ્રભાઈ જણાવશો કોની માટે પ્રશ્ન? જન્મ તારીખ?
મારું નામ જીતેન્દ્રભાઈ છું અને મારી જન્મ તારીખ છે 9/1/1981. સમય? અને સમય સવારે 4:15. સ્થળ? પ્રશ્ન છે મારો કે મારું લગ્ન જીવન કેવું જશે. એક મિનિટ, સ્થળ જણાવશો? સર, સુરત. સુરત. પ્રશ્ન? હવે પ્રશ્ન એ છે કે લગ્ન જીવન વિશે પૂછવું હતું કે મારા 2012 માં મેરેજ થયા હતા અને 2014 માં છોકરીનો જન્મ થયો હતો. ત્યાર પછી મારી વાઈફ સુવાવડ કરવા માટે ઘરે ગઈ ની તેમના પિયર, પછી આવી જ નથી અને કોર્ટમાં કેસ કરેલો છે. સારું, મારે જાણવું છે. બરોબર છે, તમે જે કોઈ પ્રકારની પરિસ્થિતિ અહીંયા મને બતાવો છો તેમાં લગ્નેશ પોતે વક્રી થઈ અને 9મા સ્થાનમાં બિરાજમાન છે, સાથે સાથે 7મ સ્થાનનો સ્વામી ચંદ્ર મહારાજ એ મંગળ સાથે બિરાજમાન થયેલો છે. બીજી અગત્યની બાબત કે 7મ સ્થાનનો સ્વામી ચંદ્ર અને શુક્ર સાથે જોડાયેલો છે. તમારો જે પ્રશ્ન છે એ પ્રશ્નના અનુસંધાનમાં હવે હું જાહેરમાં તો આની ચર્ચા કરવી મને થોડું યોગ્ય નથી લાગતું. મારો તમે મારો નંબર, પર્સનલ નંબર જે ફ્લેશ થાય છે એ નંબર ઉપર તમે મને ફોન કરજો. પણ હું તમને એક ઉપાય આપી દઉં છું, તમારે નિત્ય પ્રત્યે ચંદ્રદેવની ઉપાસના અવશ્ય કરવી, ખાસ કરીને શુદ્ધ પક્ષ. અત્યારે શુદ્ધ પક્ષ ચાલી જ રહ્યો છે, નિત્ય સાંજે ચંદ્રોદય થાય ત્યારે ચંદ્રદેવના દર્શન અવશ્ય કરવા અને ઓમ ચંદ્રમસે નમઃ આ મંત્રની માળા ચંદ્રની સામું જોઈને જ કરવી. શાસ્ત્રીજી, ઘણા બધા કોલર મિત્રોને આપ ઉકેલ આપી ચૂક્યા છો, હવે આપણે ટિપ્સ વિશે વાત કરીએ. આજની ખાસ ટિપ્સ, આજની ખાસ ટિપ્સ જો આપણે વાત કરીએ બેન, તો આજે પ્રમાણમાં લગ્ન જીવનના અનુસંધાનમાં ઘણા બધા પ્રશ્નો આપણે આજે જોયા. હવે લગ્ન જીવનના અનુસંધાનમાં મને એક વાત વ્યવહારિક, આપણે વ્યવહારિક વાત પણ કરતા હોઈએ છીએ ગ્રહો અને નક્ષત્રોથી થોડા ખસીને પણ, કે ભાઈ જ્યારે લગ્ન થાય ત્યારે જુદા જુદા બે અલગ અલગ માણસો ભેગા થતા હોય છે, બંનેનું ઉછેર જુદો હોય છે, બંનેના ઘરના રીત રિવાજ અલગ હોય છે, બંનેની સંસ્કૃતિ અલગ હોય છે અને આવા બે અલગ પ્રકારના માણસો જ્યારે ભેગા રહેવાનો પ્રયત્ન કરતા હોય છે સાથે, ત્યારે નાની મોટી મુશ્કેલી તો સર્જાવાની જ. પણ મારું કહેવાનું ફક્ત એટલું જ છે કે બીજા બધાની વાતોમાં આયા વગર, બે જનરલી કેવું હોય છે કે પતિ અને પત્નીને મનદુખ જ્યારે થાય ત્યારે સ્વાભાવિક છે બધા પોતપોતાના પરિવારમાં વાત કરે, કદાચ મિત્રોને વાત કરે, એટલે સારા ખોટા અનુભવ સાંભળે, એમાં કોક પાછું એને કંઈક હુજાડે, કોક કંઈક હુજાડે, કોઈક ક્યાંક હળી કરે. અને ભાઈ દુનિયામાં બધા માણસો સરખા નથી હોતા, કેટલાક લોકો એવું પણ વિચારે કે આ જરા આ હળગે તો સારું અને કેટલાક એવું વિચારે કે ભાઈ આ બધું શાંત પડે તો સારું. પણ મારું કહેવાનું ફક્ત એટલું જ છે, જીવન તમારું ખરાબ થશે, મુશ્કેલીમાં તમે મુકાશો, જીવનનો રસ તમારામાંથી ઉડી જશે, પ્રગતિની તકો તમારી ઘટી જશે. એટલે પતિ અને પત્નીને તો મારી નમ્ર વિનંતી છે કે તમે બે તમારા પ્રશ્નો હલ કરી દો અને સાથે જ જીવો. મને તો આમ એવું પણ થાય છે કે છૂટાછેડાની વાત બિલકુલ ન કરો. ઠીક છે, કાયદામાં સૈદ્ધાંતિક આપણને આ સગવડ, હું તો આને સગવડ પણ કહીશ, સગવડ આપેલી છે. પણ આ કેવી રીતે છે? છેલ્લો, આ તો છેલ્લો ઉપાય છે ભાઈ. છૂટાછેડા તો એ કોઈ સૈદ્ધાંતિક પ્રશ્ન હોય કે કોઈ એક પાત્રને એવું વ્યસન હોય, મારઝૂડ થતી હોય કે ભાઈ દગાખોરી થતી હોય, ચારિત્રનો પ્રશ્ન હોય તો સમજ્યા. બાકી તો ચોક્કસ લગ્ન જીવન બંને જણાએ, પતિ અને પત્નીએ સમજૂતીથી નભાઈ જ લેવું જોઈએ એવી મારી નમ્ર પ્રાર્થના છે. બિલકુલ શાસ્ત્રીજી, આ વિશેષ ચર્ચામાં આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. દર્શક મિત્રો, આપને કોઈ પણ મૂંઝવતો પ્રશ્ન હોય તો આપ ઉકેલ પણ મેળવી શકો છો અને શાસ્ત્રીજીનો આ નંબર નોંધી લો. જ્યોતિષાચાર્ય તેમજ ભાગવત કથાકાર શાસ્ત્રીજી અમિતભાઈ ત્રિવેદી 98-255-222-35 તેમનો સંપર્ક નંબર છે. આ સાથે જ ભવિષ્યવાણી કાર્યક્રમમાં મને આપશો રજા, આવતીકાલે ફરી આજ સમય મળીશું. નમસ્કાર.